જુનાડી સાથી લુણપુર સુધી બનાવેલ નવો ડામર રોડ ટૂંકા સમયગાળામાં પડ્યા ગાબડા જોવા મળ્યા હતા. રૂપાણીની સરકારને બદનામ કરતા કોંગ્રેસના ધારાસભ્યનો પુત્ર બીજી પટેલ એક બાજુ, કોંગ્રેસ દ્વારા ભાજપના સરકાર ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે મેદાનમાં છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યના પુત્ર દ્વારા કરેલા ભ્રષ્ટાચાર બાબતે ચૂપ કેમ છે? જુનાડીસા લુણપુર જતા તાજેતર કરોડોના ખર્ચે બનાવેલ ડામર રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરીને સરકારના લાખો રૂપિયા ચાઉં કરી ગયા હોવાનું સ્થાનિક લોકોમાં ગુમરાહ રૂપવા પામી છે. આ રોડ જુનાડીસાથી લુણપુર સુધી કુલ 13 કિલોમીટરના અંતર સુધી 3 કરોડના ખર્ચે બનાવેલ છે અને આ ડામર રોડ પર દિવસના હજારો વાહન ચાલકો પસાર થાય છે અને આ ડિસ્કો રોડથી વાહન ચાલકો તેમજ સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે આઝાપડિયા ગામના મૂળ વતની અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ મહાદેવભાઈ દવે દ્વારા ગ્રામજનો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં જિલ્લા પંચાયતના ઉત્સાહી પ્રમુખ દ્વારા ડીસા PWDના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી બીજી પટેલ દ્વારા પોતાના માન્યતા કોન્ટ્રાક્ટરને માત્ર ને માત્ર ઠીંગડા મારવાના સૂચના આપતા આજે કોન્ટ્રાક્ટર પોતાના મજૂરો દ્વારા આ રોડ પર ઠીંગડા મારી રહ્યા હતા, ત્યારે આજુબાજુના ગ્રામજનોએ આવીને કોન્ટ્રાક્ટરને આડા હાથે ઉગડો લેતા હોબાળો મચાવતા કોન્ટ્રાક્ટર ઊભી પૂછડીએ ભાગ્યો હતો અને કાર્યપાલક ઇજનેર બીજી પટેલ, જે ધાનિયામાં કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલનો પુત્ર હોય, પોતાના પિતાના ધારાસભ્યનો ઓઠા હેઠળ સરકાર લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, છતાં તે લાજવાના બદલે ગાજી રહ્યો છે અને તાજેતરમાં થેડવાથી ઝેડા જતા બનાવેલ ડામર રોડ પણ તૂટી ગયો છે અને તે રોડ પર 1 કરોડ 25 લાખના ખર્ચે તૈયાર કરાયો હતો અને એ રોડ પર હાલ જર્જરી હાલતમાં પડ્યો છે. આજે અમારા પ્રતિનિધિએ ડીસા નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગની મુલાકાત લેતા અને આ રોડ વિશે પૂછતા નાયબ કાર્યપાલક મુખ પ્રશેક બનીને ઊભી પૂછડીએ ભાગ્યા હતા, ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણા દ્વારા આ નાયબ કાર્યપાલક ઇજનેર બીજી પટેલને કાયદાનું ભાન કરાવે તેમજ આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે તેવી સ્થાનિક રહીશોની લાગણી સાથે માંગણી છે. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, ડીસા.